ચાલો બાળકો, ગુજરાતી મૂળાક્ષરોમાં તમે બકરીનો ગ તો શીખી જ ગયા છો. આજે આપણે ભમેડાનો ભ શીખવાનો છે. તો ભમેડાનો ભ કેવી રીતે થાય? જો બાળકો, પહેલા તમને સી તો આવડે જ છે, તો પહેલા આ રીતે આમ સી કરી પછીનો જે વણાંક છે એ અહીંયા ઉપરથી લેવાનો છે. આ રીતે આટલો આમ વણાંક લઈ અને પછી અહીંયાથી આ રીતે આમ ઊભી લઈ અને શું કહેવાય, ભમેડાનો ભ ફરીથી કરીએ આપણે. આ રીતે આમ સી કરી, આ રીતે આમ વણાંક લઈ અને પછી આમ ઊભો લીટો અને શું કહેવાય, ભમેડાનો ભ ફરીથી આપણે કરીએ. આ રીતે પેલા આમ સી બનાવી પછી અહીંયાથી આમ વણાંક લઈ અને અહીંયા આમ ઊભો લીટો કરી દેવાનો. આને ભમેડાનો ભ કહેવાય. તો એ આપણે અહીંયા શીખીએ. આ રીતે પેલા સી કરી, અહીંયા વણાંક લઈ આ રીતે અને ઊભો લીટો કરવાનો છે. આને શું કહેવાય, બોલતું જવાનું, ભમેડાનો ભ. ભ ભમેડાનો ભ આ રીતે જ તમારે બનાવવાનું છે. આ રીતે ભમેડાનો ભ આ રીતે તમારે લખવાનું રહેશે. પેલા આ રીતે સીધો તમને આવડે જ છે, એ રીતે પેલા આમ કરી પછી અહીંયાથી આમ વણાવ પછી આ લીટો ઊભો આ રીતે તમારે કરવાનું રહેશે. આને ભમેડાનો ભ કહેવાય. ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમ બંને બાળકોને જે અહીંયા બુકલેટ આપવામાં આવેલી છે તેમાં અહીંયા તમે બકરીનો ભ તો તમે કરી જ લીધો છે, બીજા પેજ પર ભમેડાનો ભ છે. તો આપણે બોલીએ અને લખીએ જેવી રીતે મેં બોર્ડમાં શીખવાડેલ છે એ મુજબ. આ રીતે પહેલા સી કરી પછી અહીંયા સી બનાવવાનો પછી આ રીતે આમ અહીંયા વણાંક લઈ અને આ લીટ આમ આ લીટો ઊભો કરવાનો રહેશે. આને શું કહેવાય, ભમેડાનો ભ. તમારે બોલતું જવાનું અને લખતું જવાનું. આ જે તમને બોક્સ આપેલું છે એની બહાર તમારે લખવાનું નથી, એની અંદર જ લખાવવું જોઈએ. બોલતું જવાનું અને લખતું જવાનું, ભ ભમેડાનો ભ. આ રીતે તમારે આખી લાઈન તમારે કરવાની રહેશે. આ લાઈનમાં લખવાનું નથી, જ્યાં આવી રીતે ભમેડો લખેલો છે એની નીચે જ તમારે લખવાનું રહેશે. તો આ રીતે તમારે પૂરવાનું રહેશે. નીચે એમ છે તો વર્તુળ કરો, જ્યાં તમને ભમેડાનો ભ આપેલો છે ત્યાં જ તમારે વર્તુળ કરવાનું છે. તો તમારે ઓળખવાનું આ છે ભમેડો તો કે હા, તો અહીંયા સર્કલ કરી દો. પછી આ શું છે તો કે બકરીનો ભ, આમાં નહીં આવે આમાં નહીં આવે. પછી બીજી લાઈનમાં ક્યાં છે ભમેડાનો ભ, તો આમાં જો આમાં બે છે તો બેમાં તમારે સર્કલ કરવાનું રહેશે. પછી અહીંયા ક્યાં છે ભમેડાનો ભ, તો બકરીનો ભ છે, અહીંયા છે ભમેડાનો ભ. તો આ રીતે તમારે સર્કલ કરવાનું રહેશે. પછી સાઈડમાં આપેલું છે કે ભ ને ભ સાથે જોડો. તો અહીંયા જે ભમેડો આપેલો છે આમાં જે ભમેડો હોય એની સાથે જોડી દેવાનું. આ છે ભમેડાનો ભ આ છે, તો અહીંયા તમે જોડી દો આ રીતે. આ છે તો કે હા આ છે ભમેડાનો ભ. પછી આ છે તો કે ના આ તો બકરીનો ભ છે. પછી આ નથી, આ છે અહીંયા છે. તો આ રીતે જોડી દેવાનું તમારે, ભમેડાના ભ સાથે જ જોડાવવું જોઈએ. આ રીતે તમારે એ વર્તુળ કરવાના અને આને જોડવાનું રહેશે. અને ઉપર તમારે ભમેડાનો ભ ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમના બંને બાળકોએ બુકલેટમાં ભમેડાનો ભ પૂરવાનો રહેશે.